છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કુંભારવાડા સહિતના અનેક વિસ્તારમાં લાંબા સમયથી રખડતા શ્વાનોના ત્રાસ વધી ગયા હતા. ઉપરોક્ત વિસ્તારમાં શ્વાનો વાહન ચાલકો તેમજ અજાણ્યા લોકો પાછળ કરડવા માટે દોડ મૂકતા હોય છે, ત્યારે આજે કુંભારવાડા વિસ્તારમાં રહેતા અશરફભાઈ ખત્રીના 5 વર્ષે પુત્ર હુમેર ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે શ્વાનોના ટોળાએ હુમેરના કપડાં ખેંચી લઈ હુમેરને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, તેમજ હુમેરને પીઠની પાછળ શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારે એક વૃદ્ધ દોડી જઈ શ્વાનોના ટોળાઓમાંથી હુમેરને છોડાવ્યો હતો. આ વિસ્તારમાં ઘરની નજીકમાં રમતા નાના બાળકોની પાછળ શ્વાનોના કેટલીક વાર કરડવા દોડતા હોય, જેને લઈ પરિવારજનો ચિંતિત બન્યા છે. અગાઉ બોડેલીના આલીપુરા વિસ્તારમાં શ્વાનોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે શ્વાનોએ એક 5 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો હતો. આ રમતો તો અહીંયા આગળ ને અચાનક કૂતરો આવ્યો હતો અને એને બટકા ભરી લીધા અને પછી અમે તાત્કાલિક સરકારીમાં લઈ ગયા દવાખાને. તો રવિવાર હતો ને એટલે ડોક્ટરો કોઈ નહોતા, તો એને સારવાર તો કરી પણ ટાંકા લેવાનું કહેતા તો નાનો છોકરો હતો એટલે ટાંકા નહીં લીધા, તો પબ્લિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં લઈ ગયા તો એને દવા ને બધું કર્યું સારવાર, પછી ઇન્જેક્શનો 2 ઇન્જેક્શન 3 ઇન્જેક્શન મૂક્યા હતા અને પછી ઇન્જેક્શન તારીખો આપી હતી એ તારીખ પ્રમાણે અમે ઇન્જેક્શન મુકાવતા હતા અને પછી અચાનક એને 15 દિવસ પછી સારું લાગ્યું તો અચાનક એને માથું દુખવા અને તાવ અને પેટમાં દુખવાનું વોમિટ થવા લાગ્યું. પછી એને દવા લઈ ગયા દવાખાનામાં, જૈન્દ્ર ડૉક્ટરમાં લઈ ગયા હતા, ત્યાં ઇન્જેક્શન મુકાયું એને, પછી ઇન્જેક્શન બી આપ્યા વોમિટો બંધ થવાની, તે બી ના સારું થયું. પછી અમે વડોદરા લઈ ગયા એસએસસીમાં લઈ ગયા તો એને ડૉક્ટરે કીધું બધી સારવાર કરી તો કે આ છોકરાને હડકવો થઈ ગયો છે. પછી ઘરે લઈ આવ્યા પછી સારું નહીં થયું. સોમવારે સવારના 7 વાગે 19 તારીખ ઓફ થઈ ગયું. કુંભારવાડાના રહીશ છે, અમે અહીંયા રહીએ છીએ. અમારે ફરિયાની અંદર કૂતરાઓનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે આખો દિવસ ને રાત્રે હોઉં નાના છોકરાઓ મોટા છોકરાઓ ભાઈ કોઈ પણ એથી છરકે તો કૂતરાઓ એને પાછળ દોડે છે. થેલી લઈને કોઈ જતું હોય, નાનું બાળક હોય, આજે હોય એક કૂતરાએ એક 3 કૂતરા એક છોકરાને ફરી વર્યા હતા તો એ બિચારો બચી ગયો છોકરો. પાછળ એને બેચારો નખોરિયા માર્યા, આમ તેમ થોડુંક નુકસાન બી થયું છે. તો આવું અગાઉ પણ પહેલાં થોડા દિવસ પહેલાં બન્યું હતું, અમે એની રજૂઆત કરીએ છીએ. પણ હવે આ કૂતરાઓનો બહુ ત્રાસ છે અમારા ફરિયામાં, તો એના માટે કંઈક તંત્ર આગળ કંઈક એનું કામ કરે અને અમને થોડીક રાહત મળે. બાકી કૂતરાઓના ત્રાસથી અમે બધા ત્રાસી ગયા, આખા ફરિયાવાળા બાળકોને ઘરની બહાર નીકળવાનું પણ તકલીફ પડે છે. મોટા માણસ બી થેલી લઈને જતા હોય ને તો તરત પાછળ પડે છે કૂતરાઓ અને કૂતરાઓ બહુ હેરાન કરે છે. તો તંત્ર કંઈક કરે એના માટે, કંઈક પકડી જવાનું કે ગમે તે એવું આયોજન કરે, એ અમારી રજૂઆત છે. કુંભારવાડાના રહીશ છે અમે લોકો, તો આ વસ્તુ તમે ધ્યાન પર લેજો એવી મહેરબાની. તમારું નામ? મારું નામ ખત્રી સરફરાજ ઇકબાલભાઈ ગઢિયાલી. સલમાન મેમણ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.